વિધાયક આગળ વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં વર્તાઈ રહેલી મંદીને કારણે હવે સાંસદો સહિત અધિકારીઓની ટીમ બેરોજગારો અને કામદારો વચ્ચે જઈને તેમની સાથે ખાસ મુલાકાત કરશે. આ ઝુંબેશમાં 10 મહિલા સાંસદો અને 5 અધિકારીઓની ટીમ આ દિશામાં ચર્ચા વિચારણા કરશે. મહત્વનું છે કે છેલ્લા 17 મહિનામાં જીએસટીને કારણે 2 લાખથી વધુ લોકો બેરોજગાર થયા છે. તેની મિલમાં કામ કરતી મહિલાઓ વચ્ચે જઈને આ ડેલિગેશન તેમના મત જાણવાના પ્રયાસો કરશે અને કેન્દ્ર સરકારને નાગરિકોના મંતવ્યો આ વર્તમાન પરિસ્થિતિને લઈને જણાવશે. તો સુરતમાં ટેક્સટાઇલ મંદીને લઈને હવે સાંસદો બેરોજગારો સાથે વાતચીત કરશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા આનંદ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આનંદ, જીએસટી લાગુ થયે ઘણો સમય થયો અને ત્યારબાદ જીએસટીના વિરોધમાં અનેક વેપારીઓ સુરતમાં ઉતરી આવ્યા હતા, વિરોધ કર્યો હતો, ત્યારે કોઈ હરકતમાં ના આવ્યું અને હાલ હરકતમાં આવવા પાછળનું કારણ શું? જે ચોક્કસપણે કહી શકાય કે સુરતમાં જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે અને જીએસટીને લઈને જે મંદીનો માહોલ છે તેને લઈને કેટલાક સાંસદોનું ડેલિગેશન આજે અહીં સુરત ખાતે આવી ચૂક્યું છે. આપણી સાથે કેટલાક મહિલા સાંસદો છે, આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. કે શતાબ્દી રોય જે છે એ બંગાલથી સાંસદ છે. મેમ, આપ યહાં પર આયે હૈ કિસ કારણવશ ઓર ક્યા હૈ? યે વુમન એમ્પાવરમેન્ટ કમિટી સે આઈ હું, જો જહાં પે મતલબ લડકી औरत को एम्पायर करने के लिए. फिर कितना हम लोग सब जगह पे जाते हैं, देखते हैं क्या प्रॉब्लम है उसका, कैसे उसका फाइनेंशियली स्ट्रांग करें, इक्वालिटी कैसे दे, कैसे उसका फैसिलिटीज उसको मिले, कैसे सेक्सुअल हैरेसमेंट से क्या वो सेक्सुअल हैरेसमेंट हुआ कि नहीं, किस कंपनी में क्या पनिशमेंट होता है, ये सब मिलकर बात करते हैं. जिस तरह से बात की जाए, जब से जीएसटी लागू हुआ है तब से सूरत में 2 लाख करीब महिलाएं बेरोजगार बनी है, उसके बारे में क्या बातचीत हो पाई? जीएसटी में तो सबका डीमोनेटाइजेशन एंड जीएसटी में सबका ही तो प्रॉब्लम हुआ. हर बिजनेसमैन, मतलब 2-4 बिजनेसमैन छोड़ के ऊपर से नीचे तक सबका, रियल एस्टेट बोलो, कपड़ा का बिजनेस बोलो और गोल्ड का बोलो, सब में ही प्रॉब्लम हुआ. ये मोदी जी को समझना चाहिए. महिलाओं की जो बातें हैं वो आप सुनेंगे यहाँ पे, फिर किस तरह से रजूआत होगी संसद? फिर हम लोग कमिटी से ये रिपोर्ट जाएंगे संसद में, फिर उसको जो स्टेप लेना है, जो हम लोग का सजेशन है वो देंगे, फिर वो बिल के तरह आते. एक आखिरी सवाल, एक तरफ सरकार महिला सशक्तिकरण की बात कर रही है और 2 लाख महिलाएं जब सूरत में बेरोजगार बनी है, पूरे भारत की बात करें तो बहुत ज्यादा है, इसके बारे में क्या कहेंगे आप? ये तो बोले बीजेपी सरकार को ये ध्यान से देखना चाहिए और सिर्फ जो डिस्ट्रिक्ट डिसीजन ले रहे इसमें इफेक्ट किसका हो रहे. यहाँ पे आम आदमी ज्यादा है, 2-4 बिजनेसमैन है, बाकी तो आम आदमी है, उसका बेनिफिट हो कि नहीं रहे इसको उसको दिमाग में आना चाहिए. और उसका जो बोल रहे हैं हाँ कर रहे हैं और फिर अभी भी जबरदस्ती बोल रहे हैं अच्छा हुआ, अच्छा नहीं हुआ, ये देश के लिए उनको सोचना चाहिए और मुझे लगता है वोट में भी इफेक्ट आएगा उसका. જી ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે મહિલાએ વાત કરી આપણી સાથે મહિલા સાંસદે, કે બેરોજગારીનું પ્રમાણ કઈ રીતે છે અને મહિલા એમ્પાવરમેન્ટની વાત કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર એની કોઈ હકીકતો દેખાઈ નથી રહી. જી દીક્ષિતા. આનંદ, ખાસ કરીને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઘણા સમયથી સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ મહિલાઓની પરિસ્થિતિને લઈને પણ વાતચીત કરવામાં આવશે, પરંતુ આવા ડેલિગેશન અનેક વાર આવે છે, મહિલાઓ સાથે વાતચીત કરે છે, તેમની પરિસ્થિતિ જાણે છે, પરંતુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, કેમ? તો આવે છે, વાત પણ કરે છે, ઘણી વાત મહિલાના એમ્પાવરમેન્ટની વાત કરવામાં આવે છે, ઘણી બધી વાતો કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી એવું દેખાઈ રહ્યું છે કે ખાલી વાતો જ થાય છે, સરકારી તંત્ર જે છે એ એકદમ ખાડે ગયું છે. કારણ કે મહિલાઓની રોજગારીની વાત હોય કે મહિલાઓનો સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત હોય કે મહિલાઓના કોઈ પણ પ્રશ્નની વાત હોય, ફક્ત ડેલિગેશન જે છે એ વાતચીત કરીને અહીંયાથી જતું રહે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારના એક્શન દેખાતા નથી. તેને લઈને ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં પણ રોષ છે અને આજે જ્યારે મહિલાઓનું ડેલિગેશન અહીં પહોંચ્યું છે ત્યારે અત્યારે રોજગાર મેળવનારી મહિલાઓને મળી રહ્યું છે, ખરેખર મળવું જોઈએ, જે મહિલાઓ બેરોજગાર બની છે એમને મળવું જોઈએ અને એ ડેલિગેશનની વાત કરવામાં આવે. આપણી સાથે એક મહિલા પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આજે સાંસદોનું ડેલિગેશન અહીંયા આવ્યું છે, કેવું લાગી રહ્યું? સાંસદો કા ડેલિગેશન યહાં પે આયા હૈ, કૈસા લગ રહા હૈ આપકો, ક્યા બાતચીત?
जी मेरे को तो बहुत अच्छा लगा कि वो लोग आए, हमारी मिल की विजिट की है और बात ये हुई है कि वो लोग इन्फॉर्मेशन निकाल रहे हैं कि यहाँ पर जितनी भी वुमेन्स काम कर रही है उसके लिए सेफ्टी कैसी है, काम बराबर मिल रहा है कि नहीं, सैलरी बराबर मिल रहा है कि नहीं, वो सब इंक्वायरी कर रहे हैं। और सब एक बात की जाए, डेलीगेशन आता है फिर चला जाता है, लेकिन महिलाओं के लिए कुछ नहीं हो रहा है, आप क्या कहेंगे उसके? मुझे होना तो चाहिए, मेरे हिसाब से तो होना चाहिए और हो भी रहा है, लेकिन धीरे धीरे हर चीज में काम टाइम लगता है, तो मुझे लगता है कि एक आज नहीं तो कल होगा ही होगा, शुरुआत तो हो रही है तो होगा भी जरूर महिलाओं के। एक तरफ महिलाएं बेरोजगार हो रही है, आप क्या कहेंगी उसके बारे में? बेरोजगार हो रही है तो उसके लिए मैं यही कहूंगी कि हर मिल में हर किसी को एक अपॉर्चुनिटी मिलती है तो वहाँ जाके उसको काम करना चाहिए और उसको हर एक वुमेन्स को सेफ्टी के साथ रखना चाहिए। ચોક્કસપણે જે પ્રમાણે મહિલાઓએ વાત કરી કે વાતો થાય છે, કામ થાય છે પણ બહુ ધીમે થાય છે, કામ થોડું જલ્દી થાય એવું અહીંયાની મહિલાઓ ઈચ્છી રહી છે, ત્યારે હવે આજે જે સાંસદોનું ડેલિગેશન છે એ ક્યારે આ વાતોનું નિરાકરણ લાવશે તે જોવું રવિજી દીક્ષિતા। બિલકુલ આભાર આનંદ સમગ્ર